સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરા શહેરમાં ધનતેરસના દિવસે ચેઇન સ્નેચિંગનું શુભ મુહૂર્ત કરનાર ખેડા જિલ્લાના રહેવાસી બે રીડા ચેઇન સ્નેચરોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને 360,000 મુદ્દામાલ જપ્ત કરી શહેરમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન બનેલી 20 જેટલી ચેઇન સ્નેચિંગની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આ બંને રીડા ચેઇન સ્નેચરો છેલ્લા 19 વર્ષથી વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓમાંનો મહેશ આ પ્રકારની ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરી મળી 41 જેટલા ગુનાઓનો આરોપી છે, જ્યારે સલીમ ઉર્ફે સોપારી આંગળિયા લૂંટ અને ચેઇન સ્નેચિંગની 12 જેટલી અને 1 મર્ડરની ઘટનાનો આરોપી છે. આ પ્રકારની ઘટનાઓને લઈને આરોપીઓ રાજ્યની અનેક જેલમાં સજા કાપી ચૂક્યા છે. આરોપીઓએ ધનતેરસના દિવસે પોતાની ગુનાકીય પ્રવૃત્તિઓનું મુહૂર્ત કરવા માટે વડોદરામાં રાત્રિના સમયે આવ્યા હતા અને નાઇટ વોક અને એકલ દોકલ પસાર થતા સ્ત્રી પુરુષોને ટાર્ગેટ કરતા હતા. આ દરમિયાન ધનતેરસના દિવસે શહેરના ગોત્રી વિસ્તારમાં 2 ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. અગાઉ આ બંને કારેલીબાગ પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગની ઘટનામાં ઝડપાઈ ચૂક્યા છે. પોલીસને બાતમી મળી હતી કે 2 શંકાસ્પદ ઈસમો શહેરના છાણી રોડ પરથી પસાર થવાના છે, જેથી પોલીસે બંનેનો પીછો કરતા નંદેસરી બ્રિજ પાસેથી બંને રીડા ચેઇન સ્નેચરોને ઝડપી લીધા હતા. એક તબક્કે પોલીસને જોતા સલીમે પૂરપાટ બાઇક હંકારી હતી અને પોતાની પાસેનું ચોરીનું મંગળસૂત્ર ગળી જવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે તેના મોઢામાંથી ચોરીનું મંગળસૂત્ર પણ કબજે કર્યું હતું અને બીજું સોનું ગળી ગયો છે કે કેમ તે જાણવા માટે એક્સરે પણ પડાવ્યો હતો. પોલીસે હાલ બંને પાસેથી 8 જેટલી ચેઇન, મંગળસૂત્ર અને પલ્સર બાઇક મળીને 360,000 મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલીમ ઉર્ફે સોપારી સુરતમાં ચેઇન સ્નેચિંગની ઘટના દરમિયાન વચ્ચે પડેલા યુવકની છરી મારી ઘાતકી હત્યા કરી હતી. વડોદરા શહેરમાં છેલ્લા લગભગ 1.5 વર્ષથી રાત્રિના સમયે ચેઇન સ્નેચિંગ કરવાનું ચલણ વધ્યું હતું. એમાં ઘણા સમયથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહેનત કરી રહી હતી, પરંતુ ગઈકાલ રાત્રે આપણને આ ચેઇન સ્નેચરોને ઝડપવામાં સફળતા મળી છે. આ 2 ચેઇન સ્નેચરોને આપણે લગભગ 8-1 કિલોમીટર જેટલો લાંબો ચેસ કરી અને પછી પકડવામાં સફળતા મળી છે. કારણ કે અગાઉના સીસીટીવી ફૂટેજના આધારે આપણને જે વર્ણન આપણા પોલીસ પાસે હતું એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો જુદા જુદા જગ્યાએ વોચમાં હતી. એ દરમિયાન સેમ દેખાવ, સેમ પલ્સર આપણને સ્પોટ થયેલું અને એની બાતમી મળતા આપણી વિવિધ ટીમો સક્રિય થઈ ગઈ હતી. એમાં એક આપણી ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગની ટીમ જે છે એ છાણી જકાત નાકા પાસે વોચમાં હતી. એ દરમિયાન એક પલ્સર બાઇક ફૂલ સ્પીડમાં નંદેસરી અને જીએસએફસી બાજુ નીકળ્યું હતું. તેને રોકવાની કોશિશ કરતાં આ બંને પલ્સર સવારો રોકાયા ન હતા અને પૂર ઝડપે વાસદ બાજુ એમને પલ્સર પૂર ઝડપે ચલાવી મૂક્યું હતું. ત્યારબાદ તેની પાછળ ચેઇન સ્નેચિંગ સ્કોડના હરેન્દ્રસિંહ અને એમની ટીમના લોકો પાછળ પડ્યા હતા. લગભગ નંદેસરી બ્રિજ પાસેથી એમને મહામુસીબતે પકડવામાં સફળ થયા છે. ત્યારબાદ આ બંને શખ્સો જેનું નામ છે મહેશ ધાકડ, જેની ઉંમર 48 યર્સ, આ જમીન લે વેચનો ધંધો કરે છે અને આનું રહેઠાણ કઠલાલ ખેડામાં છે. અને બીજો જે આરોપી છે જે સલીમ મિયા ઉર્ફે સોપારી, સલીમ સોપારી તરીકે ઓળખાય છે, આની ઉંમર છે 44 વર્ષ, આ ખેતીકામ કરે છે અને આ પણ મહેમદાવાદ ખેડાનો રહેવાસી છે. મહત્વની વાત એ છે કે આ બંને આરોપીને પકડ્યા બાદ વડોદરા શહેરમાં છેલ્લા 2018 અને 2019ના કુલ 20 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જે પૈકી આપણને 8 જેટલી સોનાની ચેઇનો રિકવર કરવામાં પણ જેની કિંમત લગભગ 3.5 લાખથી વધારે થાય છે એ આપણને મેળવવામાં સફળતા મળી છે. આ ઉપરાંત આ બંને જે ગુનેગારો છે, મહેશ આ અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં ભરૂચ, વડોદરા, અમદાવાદ, સુરત ખાતે ઝડપાયેલો છે અને 3 વખત પાસામાં પણ જઈ આવ્યો છે. આ જે ગુનેગાર છે આ વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગમાં ખૂબ માસ્ટરી ધરાવે છે અને છેલ્લા લગભગ 2014થી આ ગુનાહિત કાર્યોમાં સંકળાયેલો છે. આ ઉપરાંત આની સાથે જે બીજો સલીમ મિયા ઉર્ફે સલીમ સોપારી નામનો જે આરોપી ઝડપાયો છે, આ આરોપી એક હાર્ડકોર ક્રિમિનલ છે. સુરતમાં લૂંટ વિથ મર્ડર અને અમદાવાદ અને વડોદરા, નડિયાદ, સુરત આમાં લગભગ આંગળીયાની 5 જેટલી લૂંટોમાં આ અગાઉ ઝડપાઈ ચૂકેલો છે અને પાસા હેઠળ પણ જઈ રહ્યો છે. આ આરોપી પણ ચેઇન સ્નેચિંગમાં મહારત ધરાવે છે અને 7થી વધારે વખત એને ચેઇન સ્નેચિંગ
કરેલી છે. નહીં, સામાન્ય રીતે બદલીનો દોર કે એ તો પોલીસની એક રૂટીન પ્રોસેસ હોય છે, પરંતુ એની કામગીરી સતત ચાલુ જ હોય છે. તો તહેવારોના દિવસોમાં પોલીસની કામગીરી વિશેષ વધી જતી હોય છે કે જ્યારે લોકો શોપિંગ માટે ફરવા માટે નીકળતા હોય છે, જનરલી જ્વેલરી પહેરીને નીકળતા હોય છે તહેવારોનો સમયગાળામાં, ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. એટલે અમે એલર્ટ જ હોઈએ છીએ અને બાતમીદારો પણ સક્રિય હોય છે, જેના આધારે આ દિવાળીના દિવસોમાં જે પણ ચેન્જ સ્નેચિંગો થઈ, જે રાત્રિના સમય થતી હતી, એને અમે ડિટેક્ટ કરવામાં સફળ થયા છીએ. બીજા અનેક ગુના દાખલ છે વડોદરા સિવાય? વડોદરા આપણે જે 20 જે ગુના ડિટેક્ટ થયા છે એ પૈકીમાં તમને કહું તો ફતેગઢના 5 ગુના છે, માંજલપુરના 5 ગુના છે, મકરપુરાના 3 ગુના છે, બાકી ગોત્રી, કારેલીબાગ, જેપી, એમ બધા એક એક બે કરીને આ રીતના ટોટલ 20 ગુનાઓ વડોદરાના જ થાય છે. કારણ કે અત્યારે છેલ્લા લગભગ 2017 ડિસેમ્બરથી કરી આ વડોદરા જ આ લોકોનો મુખ્ય ટાર્ગેટ હતો. આ લોકો જ્યારે ચેઇન સ્નેચિંગ કરવા નીકળે ત્યારે એવો સમય પસંદ કરતા હતા કે જનરલી પોલીસનું તહેવારોના સમયમાં જ્યારે પોલીસની અવર જવર અમુક આંગળિયા વિસ્તારોમાં, આંગળિયા પેઢી વિસ્તારમાં જ્વેલર્સની ત્યાં હોય, તો આ એવા વિસ્તારો પસંદ કરતા હતા કે જ્યાં એકલ દોકલ માણસો હોય, કે જ્યાંથી આ લોકો, કારણ કે પલ્સરનો ઉપયોગ કરતા હતા કે જ્યાંથી વાહન એવી રીતે હંકારી શકે કે સ્પીડમાં જઈ શકે અને સ્નેચિંગ કરીને એકદમ ઝડપથી નીકળી શકે કે કોઈ એને પકડી ના શકે. બંને રીઢા આરોપી, મેં આપને એમને બંનેનો ઇતિહાસ કીધો, આ બંને ખૂબ જ રીઢા ગુનેગારો છે, જેમાં જે સલીમ ઉર્ફે સુપારી હતો, મર્ડર, લૂંટ, આંગળિયા લૂંટ અને પાસામાં જઈ આવ્યો છે. મહેશ ધાકડ છે, એ પણ 3 વખત પાસામાં જઈ આવ્યો, લગભગ 36 વધુ વખત ચેન્જ નથી. અને આ કોઈ યંગસ્ટર નથી, આ લગભગ આ ધેડ છે. બંને આમાં એમાં જનરલી શું કરેલું હોય કે અમુક અમુક જગ્યાએ છુપાવી દીધેલી હોય છે ચેનો, તો જે આપણે જ્યારે આપણને ઇન્ટ્રોગેશન નામનું કરીએ ત્યારે આપણને, કારણ કે 20 ચેઇન સ્નેચિંગ ડિટેક્ટ થઈ છે, એમાં 2017ની, 18ની અને 19ની છે. તો જે 2017ની અને 18ની છે તો એ હજી અમે એનું ઇન્ટ્રોગેશન કરી રહ્યા છીએ. આ આપણને એ લોકોએ જે બાતમી આપી એના આધારે એ જગ્યાથી શોધી કાઢવામાં આવશે. સોની કોણ છે આમાં? એ હજી તપાસ કરી રહ્યા છીએ આપણે, જેવું આગળ તપાસ આગળ વધશે એમાં એનું નામ. બિલકુલ કાર્યવાહી.